દિનેશ શર્મા અત્યારે વિપક્ષના નેતા જોડાયા છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે ટીવી નાઇનમાં. સતત આજે છેલ્લી 15 મિનિટથી આ સમગ્ર ચિત્ર બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર. વૈષ્ણોદેવી સર્કલ ઉપર એમટીએસ બસ ખાબકી. સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર શા માટે ટાઈમલાઇનની અંદર આ ખાડાઓ જે છે અથવા તો કન્સ્ટ્રક્શન માટે આ ખાડા ખોદવામાં આવ્યા છે તો વહેલું કામ તેઓ પૂર્ણ નથી કરી રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ગાઈડલાઈન છે કે 15 પછી કોઈ પણ જાતનું ખોદકામ શહેરમાં થઈ શકે નહીં, સિવાય કે કોઈ સ્પેશિયલ પ્રકારની કામગીરી હોય એ પણ કમિશનની મંજૂરીથી. પરંતુ આજે જે રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે એ કામગીરી સમયસર પૂરી થાય તેના વારંવાર પ્રયત્નો કરતા હોય છે. તેના કારણથી લોકો વરસાદની સિઝનમાં પણ ખાડાઓ ખોદતા પોતાની કામગીરી કરતા હોય, તંત્ર એમને રોકવાના પ્રયત્નો નથી કરતા. કેમ કે તંત્રના એમના 4 હાથ હોય છે. કામગીરી સમય દરમિયાન જે સાવચેતી રાખવી જોઈએ કે જ્યાં પણ કામગીરી ત્યાં કોર્ડન કરવું જોઈએ એ પણ એ લોકો નથી કરતા. તેના કારણે વારંવાર શહેરમાં અકસ્માતો બને છે. આજે સદનસીબે જે રીતે બસ ખાડામાં પડી છે એના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તંત્રની બેદરકારી છે. કેમ કે વરસાદની સિઝનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ કામગીરી ના થઈ શકે તેવી સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતાંય કયા કારણોથી કઈ સ્પેશિયલ પ્રકારની કામગીરી કરી રહ્યા છે અને જો કરી રહ્યા છે તો એને કોર્ડન કેમ નથી કરી રહ્યો, કોની જવાબદારી છે? આ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ અને જે લોકો આના માટે જિમ્મેદાર છે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને તેના કારણે એક હાઈકોર્ટ પાસે પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ત્યાં સમસ્યા ખાડાની છે, ભલે બ્રિજ નું કામ થઈ રહ્યું છે પણ ખાડા એટલા જ છે. બ્રિજ નું કામ થઈ રહ્યું છે પરંતુ જો ખાડા પડે તો તાત્કાલિક એને મોટરેબલ બનાવવાની જવાબદારી કોન્ટ્રાક્ટર ની છે અને ઉપરથી કામ લેવાની જવાબદારી પરવિઝન કરતા તંત્રના અધિકારીઓની છે. પણ તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટરોને સમયસર એ લોકો કામગીરી કરવાનું આગ્રહ નથી રાખતા અથવા કામગીરી નથી કરાવી રહ્યા. ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન આપણી સાથે જોડાયા છે અતુલભાઈ. અતુલભાઈ, સ્વાગત છે ટીવી નાઇનમાં. આજે તસવીર બતાવી રહ્યા છે એએમટીએસ ની જે બસ હતી તે ખાડામાં ખાબકી હતી. જે ડ્રાઈવર હતા તેઓનું કહેવું છે કે બસ જે હતી તેની બ્રેક નહોતી વાગી. શું મેન્ટેનન્સ યોગ્ય રીતે એએમટીએસ ની બસીસનું થતું હોય છે અને આ ઘટનામાં આપની શું પ્રતિક્રિયા? બેન, આપની વાત બિલકુલ સાચી છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે અમારી એક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને ડ્રાઈવરે સજાગતાપૂર્વક તે બસને બાજુમાં રોડ પર ઉતારીને અને ખાડામાં પડેલી છે કે જેના કારણે રોડ પર કોઈને નુકસાન ના થાય. આપનો બીજો પ્રશ્ન છે કે એએમટીએસની બસનું મેન્ટેનન્સ બરાબર કરવામાં આવે છે કે નહીં. દરેક બસોનું સવારમાં ચોક્કસ પ્રમાણે ચેકિંગ થતું હોય છે, પરંતુ કુદરતી સંજોગોમાં કોઈક વાર આવું બની જતું હોય તે પણ હું એવું સ્પષ્ટ માનું છું કે ના બનતું જોઈએ. તો બન્યું છે એ પણ હકીકત છે, પરંતુ આવું ફરી ના બને તેના માટે ચોક્કસ ખાતરી આપીએ છીએ. બિલકુલ આભાર અતુલભાઈ ટીવી નાઇન સાથે વાતચીત કરવા બદલ. તો ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન જે જોડાયા હતા તેઓનું કહેવું છે કે રોજે રોજ આમ તો આ તમામ બસીસનું સવારે પહેલા રૂટ ઉપર નીકળતા પહેલા તેઓનું મેન્ટેનન્સ થતું જ હોય છે, પણ કોઈક એવી ઘટના બની જતી હોય છે કે ક્યારે આકસ્મિક રીતે એક્સિડેન્ટલી આવી કોઈ ઘટના બનતી હોય છે. દિનેશભાઈ, અત્યારે જે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સાથે વાત થઈ તેઓનું કહેવું છે કે એએમટીએસની બસનું રોજે રોજ મેન્ટેનન્સ થતું હોય છે, પણ શું ખરેખર આ વાતમાં કોઈ તથ્ય છે ખરું? હવે એમટીએસ ને ચેરમેન કહે છે કે રોજે રોજ મેન્ટેન કરીએ છીએ, ખરેખર તપાસનો વિષય છે. મારું સ્પષ્ટ માનવું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ટ્રાન્સપોર્ટ જે વિભાગ છે એ જો સમયસર આ પ્રકારની પોતાની બસોનું મેન્ટેન કરતું હોત તો આ બ્રેક ફેલનો કોઈ પ્રશ્ન ના થાય અને કુદરતી જો કદાચ બ્રેક ફેલ થઈ ગઈ હોત તો જે જ્યાં બસો ઉતારી છે ત્યાં ખાડા કયા કારણથી કરવામાં આવ્યા છે? અને જો આ તો કુદરતી કઈ મોટી ઘટના નથી થઈ અને જો બસમાં પેસેન્જર હોત તો મોટી ઘટના થાય એના માટે જિમ્મેદાર કોણ થાત? એટલે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને, વરસાદની સિઝનમાં કોઈ પણ જાતનો ખોદકામ ના થાય, ખાડા હોય પૂરવામાં આવે તે બી અમારી આ ભારતીય જનતા પાર્ટીના શાસકોને અમદાવાદ શહેરની જનતા વતી વિનંતી છે. અને જો આ પ્રકારની ભવિષ્યમાં ઘટનાઓ કે આ પ્રકારની સમસ્યાઓ જોવા મળશે તો કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીને તમામ પાયે ઘેરવાના પ્રયત્નો કરશે અને જ્યાં પણ ખાડાઓ હશે તે પૂરવા માટે એ લોકોને મજબૂર કરશે. ના તો પણ દિનેશભાઈ, આખું મોન્સૂન હવે પતવાયું છે તો હવે તો વિપક્ષે જાગવું જ જોઈએ અને વિપક્ષે એક રીતે કહી શકાય હલ્લાબોલ કરવું જ જોઈએ. હવે હવે નહીં તો ક્યારે કરશે? વિપક્ષે તો વારંવાર વાત કહી, પરંતુ અત્યારે કોરોનાની મહામારીના કારણે અમે ભેગા નથી થઈ શકતા. જો અમે ભેગા થઈએ તો પોલીસના બળ ઉપર આ લોકો અમને ધરપકડ કરાવે અને અમે પણ કોરોનાની સાવચેતીના ભાગરૂપે કોરોનાનો જેમ શહેરમાં ના ફેલાય તેના કારણે અમે ભેગા નથી થતા. પરંતુ વારંવાર સદનમાં અમે અવાજ ઉઠાવી જ છે
જી અને આવાજ ઉઠાવી છે અને તમામે તમામ શહેરીજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે વારંવાર કમિશનરશ્રીને મેયરશ્રીને વાત પણ કરી છે. બિલકુલ ઓકે ઓકે આભાર દિનેશ ભાઈ ટીવીને સાથે વાતચીત કરવા બદલ. સચિન પાટીલ અમારી સાથે સતત ત્યાં સ્પોટથી જોડાયેલા છે. સચિન અત્યારે બે સમસ્યા પેરેલલ છે આ સમગ્ર ઘટનામાં કે એક તરફ જો ખાડા છે તો પણ ભોગવવાનું જનતાએ જ છે અને જો શહેરમાં કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે તો પણ ભોગવવાનું તો જનતાએ જ છે કારણ કે આ ઘટનામાં એ જ થયું ખાડો ખોદવામાં આવ્યો હતો કન્સ્ટ્રક્શન માટે અને ત્યાં બસ ખાબકી ગઈ. બીજી તરફ એએમટીએસ બસનો પણ સવાલ એ જ છે તો સીધી રીતે આ તમામે તમામ સમસ્યાઓનો જે શિકાર છે એ જનતા જ થઈ રહી છે. સચિન ચિત્રા અહીંયા એડમિનિસ્ટ્રેશન જે છે એનો સૌથી મોટો અહીંયા સવાલ એમની ઉપર ઊભા થાય છે. એડમિનિસ્ટ્રેશન એટલા માટે કે જ્યારે પણ આપણે કેટલી વાર સાંભળ્યું હશે કે રસ્તાની કામગીરી છે બે વર્ષમાં પૂર્ણ થવાની હતી કે બે એક મહિનામાં પૂર્ણ થવાની હતી એ બે મહિનામાં પૂર્ણ થઈ. જે સમય મર્યાદા હોય છે સમય મર્યાદાથી હંમેશા કામ હંમેશા ડિલે થતું આવ્યું છે. એનું કારણ જે છે ક્યારેય જસ્ટિફાય થતું નથી. બ્રિજ બનાવવાની વાત હોય કે અન્ય કોઈ પણ કામગીરી હોય વોટર ટેન્ક બનાવવાની વાત હોય કોઈ પણ કામ તમે લઈ લો સરકારી વિભાગ હંમેશા સમય સીમા કરતા બમણો સમય લે છે અને એના કારણે પરેશાની ઉદ્ભવે છે. આ જે બ્રિજ છે બ્રિજ બનાવવાનું કામ છે જે સમય સીમાની વાત છે ચોક્કસ હશે જ, પરંતુ જે કામગીરી થાય છે કામગીરીમાં આ રીતે જે બસ પડી છે એ બસ એટલા માટે કારણ કે બસની બ્રેક ફેલ થઈ. સદનસીબે અહીંયા કોઈ હતું નહીં. જે ટ્રાફિકમાં જો આ પ્રકારની ઘટના બની હોત તો કેટલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવત. સૌથી મોટો પ્રશ્ન ચિત્ર અહીંયા એ પણ થાય છે કે ટ્રાફિક પોલીસને આપણે જવાબદારી આપી દઈએ કે ટ્રાફિક પોલીસ ટ્રાફિક મેનેજ કરે, એવું શક્ય ન હોય. એનું કારણ છે કે જે પ્રકારે રસ્તા બનતા હોય જે પ્રકારે કામગીરી થતી હોય ત્યારે એમના ઉપર બધો દારોમદાર રાખી ન શકાય. અહીંયા આપ જુઓ અત્યારે આ બસને કાઢવાની કામગીરી છે, બસની બ્રેક ફેલ થવાને આખી ઘટના બની છે. બ્રેક ફેલ થવાને કારણે તો અહીંયા સ્પષ્ટ સવાલ ઉભો થાય છે કે મેન્ટેનન્સ આ બસોનું યોગ્ય રીતે થાય છે કે નહીં એ હવે એએમટીએસએ જોવાનું છે, મ્યુનિસિપલ કમિશનરે જોવાનું છે. એટલા માટે કે જો આ બસીસનું મેન્ટેનન્સ ન થતું હોય તો આ જ પ્રકારે એક્સિડન્ટ થતા રહેશે.